राजकोट में तेज रफ्तार नो आतंक यथावत। कार चालके एक्टिवा चालक ने अड़फेटे लीधो। एक्टिवा ने 20 फूट सुधी दूर पंगोड़वामां आव्यो। राजकोट ना यूनिवर्सिटी रोड नी आ घटना छे। कार चालके एक्टिवा चालक ने अड़फेटे लीधो हतो अने तेने 20 फूट सुधी दूर फंगोळ्यु हतु, जेना सीसीटीवी दृश्य पण सामे आव्या छे। आ दृश्य में पण जे प्रकारे जोई शकाय छे के जे तेज रफ्तार ना कारणे एक एक्टिवा चालक ने जे अकस्मात नड्यु छे ते जोई शकाय छे। जे कार तेज रफ्तार थी आवे छे अने एक्टिवा चालक ने अड़फेटे ले छे, 20 फूट दूर सुधी एक्टिवा चालक फंगोळाई जाय छे तेवा दृश्य छे ते पण केमेरा में कैद थया छे। आ घटना छे राजकोट ना यूनिवर्सिटी रोड नी। बनासकांठामां दारू भरेली कारे अकस्मात सर्ज्यो। कार चालके बाइकने टक्कर मारता बे लोको इजाग्रस्त थया छे। अकस्मात बाद टोळा एकઠા થતા કાર ચાલક ફરાર થઈ ગયો। બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બાઇકને અડફેટે લેનાર કારમાં વિદેશી દારૂ પણ મળ્યો છે। બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સામરવાડા પાસે દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો હતો। ખંભાત જિલ્લાના તારાપુર ગામના 6 યુવાનો 3 બાઇક લઈને રામદેવરા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને તે દરમિયાન વહેલી સવારે દારૂ ભરેલી ગાડીએ 2 બાઇક સવારોને ટક્કર મારી। હાલ બંને યુવાનોની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત બાદ ટોળા એકઠા થતા કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। પોલીસને જાણ થતા ધાનેરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ કરતા આ કારમાંથી દારૂ પણ મળી આવ્યો। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમે રામદેવડા મંદિર જતા હતા ત્યારે રાત્રે દારૂ ભરેલી ગાડી આવતા રાત્રે અમે ધીમા હતા પણ ટર્ન મારતા ગાડીએ બાઇકને ઠોકવાથી 2 જણા ઘાયલ ધાનેરા દવાખાના 2 જણા હાલે તો બહુ ગંભીર છે, વાગ્યું છે, પગ વાગી ગયો છે, એક ભાઈને તો ભાન પણ નથી। ધાનેરા તાલુકાના સામરવાડા પાસે ફરી એકવાર દારૂ ભરેલી અકસ્માત સર્જ્યો છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ દારૂ ભરેલી ગાડી છે જે જીજે વન પાર્સિંગ છે અને આ ગાડી ગુજરાત ધાનેરાથી ડીસા તરફ જઈ રહી હતી તે દરમિયાન જ સામેથી રણુજા જતા પદયાત્રિકો બાઇક લઈને જઈ રહ્યા હતા અને ત્યારે અકસ્માત સર્જાયો હતો। વચ્ચે ઝાડ પડેલ હોવાથી આ ગાડી ટર્ન મારીને જે આવી હતી તે સામેથી જે રામદેવરા પદયાત્રિકો બાઇક લઈને જઈ રહ્યા હતા તેમને જોડે અથડાઈ હતી આ ગાડી અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતાની સાથે જ અહીંયા દોડધામ મચી ગઈ હતી અને બે યાત્રિકોને જે છે તે અત્યારે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ધાનેરા પોલીસને જાણ કરવામાં આવતા ધાનેરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ જે ગાડીનો જે પાછળનો ભાગ છે તે પાછળના ભાગની અંદર દારૂ ભરેલો છે અને પોલીસ અત્યારે આવી છે અને સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ પણ હાથ ધરી છે કે આ પાછળનો ભાગ છે તે પાછળના ભાગની અંદર અત્યારે દારૂ ભરેલો છે અને આ ગાડી અત્યારે લોક જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે જે આ પાછળનો જે ભાગ છે તેમાં દારૂની અનેક જે બોટલો અત્યારે પડી છે અને આ દારૂની ગાડીએ ફરી એકવાર અકસ્માત સર્જતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। અત્યારે તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તપાસ બાદ જ બહાર આવશે કે આ દારૂ ભરેલી ગાડી ક્યાંથી આવી રહી હતી અને ક્યાં જઈ રહી હતી। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સુરેન્દ્રનગરના સાડા સંખેશ્વર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। કુલ રૂપિયા 4.8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મુદ્દામાલ સાથે પ્રવીણ બાંગડવા નામનો જે આરોપી છે તે ઝડપાયો છે અને અન્ય એક શખ્સ નાશી છૂટવામાં સફળ રહ્યો છે। બે શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચારોમાં સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે।